જ્ઞાન વિધિ શું છે તે કોણ આપી શકે ને તે લેવાથી આપણને આ ભવમાં તેમજ આવતા ભવમાં શું ફાયદો થાય? જ્ઞાન વિધિ એક પ્રકારની વિધિ છે. શું છે? જ્ઞાન નું સિંચન કરવાની અથવા દ્રષ્ટિને ટ્રાન્સફર કરવાની એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયા આ જ પ્રકારે હોય એવું જરૂરી નથી, કોઈ સનાતન સત્ય નથી. એની વે જ્ઞાની પુરુષ જ્ઞાન આપી શકે, જે સમર્થ છે એને આપવાની રીતો અનેક હોઈ શકે. એમાંથી એના ઉદયમાં હોય તેથી તેને ઉત્પન્ન થાય. ક્યારે રીત અનેક હોય, મને કઈ ઉત્પન્ન થાય? મેં જે બીજ નાખ્યું હોય તે સમજાય છે? પણ મને જે ઉદય માં તે સનાતન સત્ય તો નથી જ પાછું. ભલે તમને જ્ઞાન મળે છે, પણ રીત મારી પાસે જ્ઞાન છે, તમે લેનારા છો, પણ રીત એ મારો ઉદય કર્મ છે. એ બીજા ઉદય કર્મ હોય અથવા એ પરમેનન્ટ સત્ય છે એવું માનવું નહીં. કોઈ પણ રીત સનાતન સત્ય ના હોય. શું કીધું? રીત સનાતન સત્ય આપનાર લેનાર હોય એટલે બરાબર છે. સમજાય? એટલે આવી રીતે જ્ઞાન વિધિ એ કોઈ સ્પેશિયલ વિધિ નથી, પણ સાદી ભાષામાં સમજવું કે સમર્થ પુરુષ પોતાના અનુભવને આધારે સામેવાળી વ્યક્તિને દ્રષ્ટિ આપી શકે છે. દ્રષ્ટિ એટલે હું કોણ છું એનું ભાન કરાવું તે, અને આ જગત કયા આધારે ચાલે છે એ ભાન કરાવું. આ દ્રષ્ટિ જે આપી શકે એ જે મેથડ હોય એને વિધિ કહેવાય. શું કહેવાય? સમજાય છે? આને જ વિધિ કહેવાય એવું માનવું નહીં. એવું ઇતિહાસમાં બન્યું નથી. 24 તીર્થંકરોની આટલીમાં અનેક કેવડી થયા, એકને આવી વિધિ કરાઈ નથી. રામે કોઈને કરાઈ નથી, કૃષ્ણે અર્જુનને કરાઈ નથી. સમજાય છે? ને છતાંય કેવળ જ્ઞાન પામીને મોક્ષે અનેક ગયા છે. એટલે આ વિધિ દાદા ભગવાનને ઉદયમાં આવી, એમની એમના ઉદયમાં આ રીતે જ્ઞાન ટ્રાન્સફર કરવા માટેનું એક ઉદય થયો. શું થયું? 48 મિનિટ. હવે હા, હવે એ એ ના 48 મિનિટમાં તો એમને જ્ઞાન ખુલ્લું થયું. તમારી દ્રષ્ટિ બદલાય એને જ્ઞાન મેથડ ઇઝ ડિફરન્ટ થિંગ. હવે તમને જીવતા દાખલા આપણે તમને ખ્યાલ આવે પાછો. અત્યારે આ ઇન્ટરનેટ ઉપર અમારા સત્સંગ છે 200 જેટલા છે. આજે 200 એપ્રોક્સિમેટ વધઘટ હોય શકે. આજે વિશ્વના લગભગ 35-40 કન્ટ્રીના લોકો જોવે છે, અને 85% લોકો મને ફિઝિકલી મળ્યા નથી. કેટલા? 85% લોકો મને ફિઝિકલી મળ્યા નથી. એ 85% માંથી સમ ઓફ ધેમ જે ટોક વિથ મી થ્રુ ફોન, અને એમાં કેટલા લોકોએ કબૂલ કર્યું કે સ્વામીજી અમે તમને ગુરુ માનીએ છીએ, ગુરુ કે જ્ઞાની. હવે મેં કીધું ભાઈ હું તો તમને મળ્યો નથી, મેં કે તમને જ્ઞાન વિધિ આપી નથી, હું ગુરુ થયો નથી, તમે શિષ્ય બનાયા નથી, આપણે મળ્યા નથી, પછી પ્રસંગ ક્યાં છે? તો એ લોકોના મોટા ભાગનાનો જે મને 5-15 ફોન મળ્યા અત્યાર સુધી આ સબ્જેક્ટના, ફોન તો ઘણા બધા મળ્યા પણ આ સબ્જેક્ટ ઉપર વાત કરું છું, જે 5-25 વ્યક્તિઓના જે મને ફોન મળ્યા, એ લોકોનો એવરેજ સાર આવો હતો કે જે વ્યક્તિના સત્સંગથી અમારા જીવનના પ્રશ્નોનું કાયમી સમાધાન મળે એ અમારા માટે ગુરુ અથવા તો જ્ઞાની. આ અમારી બિલીફ છે કે છે, અને એટલે અમે તમને ગુરુ અથવા જ્ઞાની માનીએ છીએ. અમારા જીવનના પ્રશ્નનું જો કાયમી સમાધાન મળતું હોય તો એનાથી મોટા કયા ગુરુ હોય કે જ્ઞાની એ કયા મોટા હોય? પણ તેથી હું દાવો નથી કરતો કે હું એમનો ગુરુ છું નહીં, મારા શિષ્ય છે. સમજાય છે? આ તો એ લોકોની બિલીફ. એટલે હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું અહીં. એટલે જ્ઞાન ટ્રાન્સફર કરવા માટેની કોઈ પણ રીત હોય રિઝલ્ટ આવવું જોઈએ, એની દ્રષ્ટિ બદલાવી જોઈએ. આ રીતે બદલાવું જરૂરી માધ્યમ ગમે તે હોય, પરિણામ માધ્યમની મેથડ ગમે તે હોય. માધ્યમ તરીકે જ્ઞાની તો હોવા જ જોઈએ, પણ એની મેથડ આવી જ હોય એવું ના, એવું માધ્યમ. આ લોકો જે તમને ફોન કરે છે એની દ્રષ્ટિ બદલાઈ ગઈ? એ લોકો પોતે કબૂલ કરે છે, હું નથી, મારો દાવો નથી. એ લોકો કે અમને ખબર પડી ગઈ કે ખરેખર હવે અમે કોણ છે, આ જગત કોણ ચલાવે છે, અમારે કેવી જાગૃતિ રાખવાની, આવું બધું અમને સમજાય છે. અમારે શું પુરુષાર્થ કરવાનો આ બધું અમને સમજાય છે. રિલેટિવ રિયલ તમારા જેવું જ બધું બોલશે એ લોકો. સમજાય છે? પરિણામ એ પોતે કબૂલ કરો. હું કહેતો નથી કે તમે કબૂલ કરો, નથી કહેતો, એ પોતે બોલે છે. એટલે
એની મેં કબૂલ કરે છે. આપણો કોઈ એવો દાવો નથી. આ તો મારો તમને એક્ઝામ્પલ આપવાનું કારણ ખાલી એટલું હતું કે આ જ મેથડ ને જ્ઞાન વિધિ કહેવાય એવું માનવું નહીં. રિઝલ્ટ સાથે આપણે નિસ્બત રાખીશું કે ભાઈ એમને જે પ્રક્રિયાથી જ્ઞાન વિધિ કરાવે છે રિઝલ્ટ આવે છે તો પરફેક્ટ છે, રિઝલ્ટ ના આવતું તો પરફેક્ટ નથી. સમજાય છે? ઘણી વખત જ્ઞાની પરફેક્ટ હોય પણ રિસીવ કરનારો પરફેક્ટ ના હોય, એટલે કે એની પોતાની પાસે એવી ક્ષમતા ના આવે. કોઈ ફોર્સ એ બેડ લીધો હોય તો શું થાય? એવું તો બહુ થાય છે કે ઘણા આવી બેસી એવું થાય છે. આજથી દસ વર્ષ પહેલા જાહેર સત્સંગમાં સ્ટેટિસ્ટિક મૂક્યું હતું. જાહેર સત્સંગમાં ગુરુ પૂર્ણિમા કે જન્મ જયંતિ દિવસ હશે મને ખબર નથી. વડોદરાની અંદર મેં જાહેરમાં સ્ટેટિસ્ટિક મૂક્યું હતું. મેં કહું સાહેબ આટલા બધા લોકોએ જ્ઞાન લીધું, એપ્રોક્સિમેટ 2 લાખ લોકોએ જ્ઞાન લીધું, બરાબર છે? આ જ લેખું છું. બદગઢ હોઈ શકે, આપણી પાસે કોઈ બાયોટા નથી, એમનો આપણી પાસે ફિગર નથી, આપણી પાસે ઓફિશિયલ ફિગર નથી. મેં કહું 2 લાખ લોકોએ જ્ઞાન લીધું, બરાબર છે? હવે આવડા મોટો પ્રસંગ હોય, ગુરુકુળમાં જન્મ જયંતિનો મોટો પ્રસંગ કહેવાય કે જેમાં એમને બિલીવ કરનાર વ્યક્તિઓ મેક્સિમમ તે પ્રસંગમાં આવી આવી ગયું. બદગઢ હોઈ શકે, બધા માને બધા જ આવે એવું ના મળી શકે. 10%, 20% નાય પણ આવે, પણ 80% તો પ્રયત્ન કરે કે આવા જૂથ આપણે જવું જોઈએ એવું આપણે માની આપણે, બરાબર છે? ગુરુ પૂર્ણિમા કે જન્મ જયંતિ હોય ત્યાં. હવે મેં કીધું 2 લાખમાંથી આ 3-4 હજાર વ્યક્તિઓ કે 5 હજાર વ્યક્તિઓ માનો કે આવે છે તો 2 લાખના કેટલા ટકા થાય? 98% પણ એક સમજવું છે આપણે કે જો ખરેખર બધા આ જ વિધિથી પામી જતા હોય તો રિઝલ્ટ આવવું જોઈએ નહીં એમ કહેવા માંગે. આપણને રિઝલ્ટ સાથે નિસ્બત છે, એવું ક્યારે બનતું? એમ અહીંયા આગળ માનો કે 10 લાખે જેને આપ્યું હોય કે 25 લાખે આ દાખલો આપું છું સંખ્યાને કારણે, પણ આપણે જોઈએ તો એ 10% આવે છે કોણ? સમજાય છે? એટલે સિદ્ધાંત આપણો એક જ છે કે ભાઈ જ્ઞાન લેવા વાળા લઈ જાય છે, કોઈને કહીને, કોઈને ફોર્સથી લાવીને, કોઈને સમજાવટથી લાવીને. કોઈ એમ કે અત્યારે આવી જાય જ્ઞાન લઈને એ ભલે સમજાય કે આમ પછી ના આવી રીતે આંકડો તો વધવાનો છે, આંકડો તો આવવાનો તો નહીં આવે, પણ એ જ્ઞાનનું શું છે? રિઝલ્ટ તમને ના મળે, સંખ્યામાં વધે, સ્ટેટિસ્ટિકલ ફિગર આવે, પણ જેને કહીએ કે એક જિજ્ઞાસુ વર્ગ ઉભો થવો જોઈએ કે શું કહેવાય કે આત્મહેતુની જાગૃતિ વાળો વર્ગ ઉભો થવો જોઈએ એ થાય નહીં, પણ એક સંતોષ થાય કે આટલા લોકોએ જ્ઞાન લીધું. સ્વામીજી આજે જ્ઞાન લઈ જાય છે એટલે બધો મુશ્કેલો પડે કે આવું પાસું જ્ઞાન છે આપણને એવું કઈ શું હોય. હા, એટલે એ જવાબમાં શું છે કે તમે વાત કરી સાચી છે કે બીજ પડે અને બીજ નિષ્ફળ ના જાય એ બધી વાતો તમે સાંભળી હશે. કહું છું ને કે હું એમ કહું છું કે રામ મળ્યા કે રામ બીજ નાખ્યું છે ને નાખ્યું હોય. હવે જવાબ આપો તમે, કૃષ્ણ મળ્યા હશે તો કૃષ્ણ બીજ નાખ્યું કે નહીં નાખ્યું હોય? મહાવીર મળ્યા હશે આપણે દાદા ભગવાન કહે છે, હું નથી કહેતો કે છે કે આપણે તીર્થંકર ની સભા પછી નાખે તો જે તે તીર્થંકરો એ બીજ નાખ્યું કે નહીં નાખ્યું હોય તો એનું શું? એટલે મેં પતાદા ને આવ્યો ચટણી ખાવામાં ટૂંકાઈ ગયા તો 2600 વર્ષ ગયા તો દાદા ના જ્ઞાન પછી ચટણી ખાવાનું કેટલા વર્ષો થાય? આપણો પ્રશ્ન આપણે છે ના સમજાય. મહાવીર ના જ્ઞાન પછી 2600 વર્ષ થયા ત્યારે દાદા મળ્યા એવું આપણે માનીએ, કારણ કે લપસી પડ્યા. તો હવે દાદા ના જ્ઞાન પછી લપસી પડી કેટલા વર્ષો થાય? આપણે શું કહીએ કે લપસી જઈએ તો કહીએ, સમજે ગમે તો મૂકો જાય મૂકો ગમે તો મૂકો, પણ લપસી પડીએ તો કેટલા વર્ષો થાય? એટલે એક શ્રદ્ધાની દ્રષ્ટિએ ઇટ ઇઝ ગુડ કે ભાઈ બીજ ના જાય, પણ બીજ ત્યારે જ કામ લાગે તમારી અવેરનેસ. પછી બીજને કરવાનું શું? જે બીજ સત્તામાં હોવા છતાં રિઝલ્ટ ના આપે એ બીજને શું કરી શકે? એટલે હોવું કે ના હોવું નહીં, પણ જે અવતારમાં રિઝલ્ટ આપે તમને કે આ આપણા માટે હેલ્પફુલ. બાકી એવું તો સારું
દાદાના સાથ પાસે જ્ઞાન થઈ ગયેલા ને એવું નથી થતું, તો અમારી ઘરે 200 થી વધારે માણસો દાદા પાસે દેખું જ્ઞાન છે. અને પછી સત્સંગમાં બીજે રીતે સાહેબા હોય ત્યારે એ બધા માણસો આવે નહીં, એટલે પછી દાદા પોતે જ પૂછતા કે આ બધા દાદા તમે આટલા બધાને જ્ઞાન આપ્યું તો આવ્યા કેમ નથી, પાછા કેમ નથી આવતા? તો દાદા કહેતા એની ચિંતા ના કરશો, એનું બધું પડી ગયું છે, એનું ઉગવાનું છે, ત્યારે ઉગશે. એ વાત સાચી છે, કારણ કે આપણે કઈ નેગેટિવ વિચારવાની જરૂર નથી. એમ કહેવાનું અમારું કામ અમે કરી નાખ્યું છે, હવે એને પુરસાદ કરવાનું તો ના કરવાની મરજી ની વાત છે. જ્ઞાની પુરુષ તો અમુક ટાઈમ સુધી જ હોય છે, એટલે જ્ઞાન જે જે લોકો પુણ્યશાળી છે બધાને જ્ઞાન તો મળી જ જશે, પણ એમના જેવા ઉદય નથી આવ્યા કે આજે જ્ઞાન પ્રગટ થાય, એટલે એમને જે જ્ઞાનનું નિમિત્ત હતું એ તમને મળી જ ગયું છે, જે જ્ઞાની પુરુષે આપવાનું હતું એ મળી ગયું છે. પછી એનો જયારે ઉદયકાળ મળશે ત્યારે એ ખૂટશે, આગળ જશે. એમને એટલે વાત બરાબર છે, એટલે આમાં શું થાય કે બાપાએ મિલકત તો આપી, પણ એવી મિલકત આપી કે જેનું એડ્રેસ નતું આપ્યું. ઉદય શબ્દ ક્યારે બોલવાનો હોય કે જયારે જે વસ્તુ પરિણામ સ્વરૂપે હોય ત્યારે ઉદય માં કહેવાય, જયારે પુરસાર સ્વરૂપે હોય ત્યારે ઉદય શબ્દ નહીં બોલવો જોઈએ. પુરસાર શબ્દ આખો આવડી જાય. આજે આપણે એવું કહેવાનું કે ના ના તમે પોછો ભૂલ નથી કેતા, તમે તો જે સાંભળ્યું હશે એ જ તમે પોછો રિપીટ કરો છો, પણ શું હોવું જોઈએ એવું આપણે શું કહીએ છીએ કે જ્ઞાન એને કહેવાય, કોઈ પણ વ્યક્તિમાં જ્ઞાન છે અથવા જ્ઞાન મળ્યું છે એને કહેવાય કે જો એની અવેરનેસ કામ કરતી હોય. અવેરનેસ કામ ના કરતી હોય તો જ્ઞાન હોય અથવા ના હોય. આજે મારી પાસે ખિસ્સામાં 1000 રૂપિયા પડ્યા છે અને મને ભૂખ લાગી છે, બરાબર છે, અને ખાવા વાળો છે, પણ હું ખિસ્સામાંથી કાઢું જ નહીં. તો પછી ભૂખ્યો ને ઉભી હરકત, પૈસા વગર નો છે તે ભૂખ્યો છે, પૈસા વાળો છે તે ભૂખ્યો છે, ખાવાનું છે તે માટે પેલા પાસે પૈસા નથી લઈ શકતો, અને પાસે છે જોઈએ તો રહ્યા તો બે હરકત ને, એ રહ્યા તો ભૂખ્યા જ ને, પૈસા હતા તો ભૂખ્યો ને પૈસા નતો તો ભૂખ્યો, એટલે રિઝલ્ટ માં તો સરખું જ આવ્યું ને. જયારે એક્ટિવ મૂડ માં હોય ત્યારે જ્ઞાન ને જ્ઞાન કહેવાય, એક્ટિવ મૂડ માં ના હોય તો જ્ઞાન ને જ્ઞાન ના કહેવાય. પછી આપણે લોકો ની પસંદ કહીએ કે સત્તા મરે શું રહે તમારે જયારે બીજ નાખ્યું હોય ત્યારે બીજમાં એવું હતું કે મારે આ જ્ઞાન પ્રાપ્ત કરી અને જ્ઞાન ને મારે અનુભવવું છે, પરિપક્વ થવું છે, રિયલાઈઝ કરવું છે, એ સેન્સમાં બીજ નાખ્યા ના હોય, પણ કે આવા જ્ઞાની મળે તો સારું મળે કે આ બધા ક્રિયાકાંડ તો બચું, એટલે એક આવો એક ઓપ્શન નાખ્યો હોય, પેલા બધા લૌકિક ક્રિયાઓથી કંટાળેલા હોય, એટલે આવો ભાવ નાખ્યો હોય, એટલે જ્ઞાની પુત્ર ભેગા થઈ જાય, પણ અનુભવ કરવો છે એ બીજમાં ના હોય તો ભેગું થઈ જાય જ્ઞાની, ને ક્યારે મળી જાય, પછી ક્યારે ભેગો ના થાય, કઈ આ બધી વસ્તુમાં ખામી બીજની જ છે આપણી. જ્ઞાની ની ખામી જેવું કહેવાનું પ્રશ્ન નથી, આપણા બીજ ની ખામી હોય જ્ઞાની શું કરે? એટલે તો મેં કીધું ભાઈ કે કૃષ્ણ ભગવાન ગમે એટલા સમર્થ હતા, અર્જુન નો મોક્ષ થઈ ગયો ને દુર્યોધન ના સમજે હતા, શું કરવાનું? રામ ગમે એટલા જ્ઞાની હતા પણ રાવણ ના સમજી શક્યા, મહાવીર ગમે એટલા જ્ઞાની તીર્થંકર હતા પણ ગોસાલક ના સમજી શક્યા, તો શું કરવાનું? એ થોડા કે જ્ઞાની છે, ના સમજો તો કરે ઉપે, કે આ તો હિસાબ છે, કર્મ ના હિસાબ જ એવા હોય કે પેલા ને ગેર પડે જ નહીં, એટલે એમાં તમે કઈ ના કરી શકો. ઉગ્યું એટલું સાચું, આપવું એ ઉદય કર્મ છે, શું છે? આપવામાંથી જેટલું ઉગ્યું એટલું સાચું. બાપાએ તો મિલકત 4 છોકરા ને હરખી આપી, પણ 4 માંથી 3 ભિખારી થઈ ગયા ને 1 અબજોપત થઈ ગયો, બાપા શું કરે? મારે આવું જ્ઞાન પ્રાપ્ત કરીને આગળ વધવું છે, અનુભવ કરવો છે, નોટ ઓનલી ખાલી લેવું છે, એટલે એ લઈને આવેલો છે પાછું. તો જ એને એ જ્ઞાન નું ઉઘાડ થાય, એટલે ઉઘાડ નો મતલબ રસ્તો મળે, ઉધાર લઈને આયા હોય ગેર ઉધી પડે
અમે તો સાંભળ્યું કે 15 અવતારે તો મોક્ષ થઈ જ જાય, સાંભળ્યું છે, બરાબર છે, સાંભળ્યું છે એવું તો મારાથી નાણા કે નથી સાંભળ્યું, પણ એનો મિનિંગ આપણને ખબર હોવું જોઈએ ને. 15 ભાવ એટલે શું? 15 ભાવ એટલે 15 જન્મ મરણ નહીં, 15 ભાવ એટલે 15 જાગ્રત ભાવ, 15 જન્મ મરણ નહીં, જે જન્મ જે અવતારમાં જન્મ્યા ને હું કોણ છું ની જાગૃતિ અવતારમાં ના રહી, ખરી સત્તામાં રહી, હૃદયમાં ના આવી, અવેરનેસમાં ના આવી, તે અવતાર કેવી રીતે કાઉન્ટ થાય?